આદર્શ દ્રાવણની લાંબી કથા કરવાને બદલે ઇન શોર્ટ એની વ્યાખ્યા એટલી જ થાય કે જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે ગમે તે તાપમાને અને ગમે એ સાંદ્રતા માટે એને આદર્શ દ્રાવણ કહેવાય. વ્યાખ્યા તો સમજી ચૂક્યા હતા. એની પછી વિવરણ સાથે સમજૂતી આપી છે કે આદર્શ દ્રાવણમાં કઈ કઈ વિશેષતા હોય. તો આદર્શ દ્રાવણની વિશેષતા એ હોય કે જ્યારે તમે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ નાખો, દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ નાખો અને તમારું દ્રાવણ બનાવો ત્યારે, અથવા એમાં પાણી નાખો એટલે કે એનું મંદન કરો, ત્યારે ઉષ્મા ઉર્જાનો ફેરફાર કાંઈ પણ ન થતો હોય, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય કે શોષાતી ન હોય, તો આદર્શ દ્રાવણ કહેવાય. જો બંને લિક્વિડ સ્વરૂપે હોય, બે પ્રવાહી હોય, બંને પ્રવાહી હોય, એકનું કદ 100 મિલી હોય, બીજાનું કદ 50 મિલી હોય, તો તમારા દ્રાવણ જે બંને અંતે પ્રવાહી સ્વરૂપે 150 મિલી થાય તો જ આદર્શ દ્રાવણ કહેવાય. બંને પ્રવાહી હોય દ્રાવક અને દ્રાવ્ય, તો દ્રાવણનું કદ તે બંનેના કુલ કદ જેટલું થતું હોય તેને આદર્શ કહેવાય. છેલ્લી શરત વિશે હવે એલર્ટ કરી રહ્યું, જે શરૂઆતમાં કહી દીધી, દ્રાવકમાં અને દ્રાવ્યમાં જે જે ઘટક હોય, દાખલા તરીકે એ ટુ અને બી ટુ કહું, તમારું દ્રાવણ એ બી સ્વરૂપે બને છે, બરાબર સમજજો હવે, કારણ કે એમાંથી બુક 12 પૂછાશે એટલે સમજૂતી આપું છું. દ્રાવકના ઘટકો વચ્ચે પર આકર્ષણ હશે, આંતરાણ વ્યાકર્ષણ. દ્રાવ્યના ઘટક વચ્ચે પર આંતરાણ વ્યાકર્ષણ હશે. દ્રાવણ બનશે તો દ્રાવક દ્રાવ્ય વચ્ચે પર આકર્ષણ થશે. આના જેટલું જ ઓલાનું આકર્ષણ હશે ને, તો ન તો નવી ઉષ્મા શોષાશે ન તો ઉત્પન્ન થશે. એને કારણે એ આદર્શ દ્રાવણ જેવું વર્તન દાખવશે. તો એની ત્રીજી શરત શું છે આદર્શ દ્રાવણમાં, અથવા રાઉલ્ટના નિયમની મર્યાદામાં શું આવે? દ્રાવકના ઘટકો વચ્ચેનું આકર્ષણ અને દ્રાવ્યના ઘટકોના વચ્ચેનું આકર્ષણ જેટલું હોય તેટલું જ દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે આકર્ષણ હોય તો આદર્શ દ્રાવણ કહેવાય. એમાં વધઘટ હોય તો એ આદર્શ દ્રાવણ ન કહેવાય. હવે એના પછી પાછળના પાને જે એના ઉદાહરણ ટાંક્યા છે ને, એમાંથી એમસીક્યુ પૂછાય તો એ સિવાયના એ પૂછાશે. બતાવીશ જ્યારે એના જી નીટના પ્રશ્ન સોલ્વ કરાવીશ ત્યારે, આધાર સાથે આ ચેપ્ટર જેવું પૂરું થાય અને જી નીટ સોલ્વ કરાય, અત્યારે એની નીચે તમારે અંડરલાઇન કરવી જરૂરી છે. ને કેવી રીતે થયું એને આધાર દઉં છું. જે રાઉલ્ટના નિયમનું પાલન કરે એ આદર્શ દ્રાવણ કહેવાય, ન પાલન કરે બધા બિન આદર્શ અથવા તો સાચા દ્રાવણ. તો એના માટે ઉદાહરણ દઉં કે દાખલા તરીકે બેન્ઝીન C6H6 અને ટોલ્વિન C6H5CH3. બંધારણી સૂત્રથી બતાવું તો બેન્ઝીન અધ્રુવી છે, આ તમારું ટોલ્વિન, એ બેને ભેગા કરો તેમાં બેમાં આકર્ષણની ક્વોલિટી સરખી જ છે. બેન્ઝીન અને ટોલ્વિન બે અધ્રુવી છે, એની વચ્ચે આંતરાણ આકર્ષણ થશે એ પર અધ્રુવી જશે, નવીન પ્રકારનું નહીં હોય, બે ભેગા થઈને આકર્ષણ થશે. બેન્ઝીન બેન્ઝીન નાણું વચ્ચે જેટલું આકર્ષણ હોય, ટોલ્વિન ટોલ્વિન નાણું વચ્ચે જેટલું આકર્ષણ હોય એટલું જ બેન્ઝીન ટોલ્વિન વચ્ચે આકર્ષણ ચાલુ થાય. એને કારણે એને જ્યારે ભેગા કરો તો એ આદર્શ દ્રાવણ બને. તો દાખલા તરીકે તમને કહે આ બે દ્રાવક દ્રાવક ઘટકોનું મિશ્રણ આદર્શ દ્રાવણ, નીચેનામાંથી ક્યુ આદર્શ દ્રાવણ નથી, તો એ જેટલા ઉદાહરણ આપ્યા ને એ તમારા ટુ એમસીક્યુ માટેના હથિયાર જે છે. આ બે આદર્શ દ્રાવણ બને. તમે લ્યો છો ક્લોરોબેન્ઝીન C6H5Cl, આમાં ક્લોરિન ફિટ કરું છું, વત્તા બ્રોમોબેન્ઝીન C6H5Br, તો એમાં પણ એ જ પ્રકારનો કેસ થશે, આમાં એચ બંધ કે કાંઈ નહીં આવે. દ્રાવક અને દ્રાવ્ય ભેગા થશે તો પણ આદર્શ દ્રાવણ બનશે. એને બદલે બીજું ઉદાહરણ દઉં છું, ઇથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડ, એ ભેગું કરો તો પણ આદર્શ દ્રાવણ બનશે. તો આ આદર્શ દ્રાવણના જે કેસ બતાવ્યા, દાખલા તરીકે તમે હેપ્ટેન અને ઓક્ટેન, તો કે બુકમાં તો સાહેબ હેક્ઝેન અને હેપ્ટેન લખ્યું, તમે તો નવીન કંઈક ભૂલી ગયા ને, નવીન બોલી ગયા. પેટ્રોલ જે છે હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે, પેટ્રોલ ડીઝલ કેરોસીન, તેમાં બધા હાઇડ્રોકાર્બન મિક્સ થાય તો બધા અધ્રુવી ઘટક છે, એને કારણે દ્રાવક અને દ્રાવ્ય ભેગા થાય તો આકર્ષણમાં કાંઈ ફરક નથી પડતો. પેટ્રોલ કેરોસીન ભેગા કરો તો પણ એટલું જ રહી. એક હેક્ઝેન C6H14 અને એક લ્યો છો હેપ્ટેન C7H8, સાદું 14 ને 2 16, તો એ પર આદર્શ દ્રાવણ જ બનાવશે. એની બદલે તમને એમ કહે કે હેપ્ટેન અને નોનેન તો પર આદર્શ દ્રાવણ, તો એ બધા આદર્શ દ્રાવણ. હવે આદર્શ ન હોય એના કેસ અત્યારે થોડાક દઉં છું, જ્યારે ચેપ્ટર પૂરું થશે જી નીટના પ્રશ્ન સોલ્વ કરાવીશ તો કારણ સહિત બધું શીખવાડીશ કે આમાં આદર્શ દ્રાવણ શું કામ ન બને. અત્યારે થોડીક માહિતી કે આ બુકમાંથી પૂછાતા એમસીક્યુ આ 4 આદર્શ દ્રાવણ બને, એ રાઇટની નિશાની કરી, મારે વધારે લાંબુ લખવું ન પડે, તો તમને અહીંયા લીટા કરવા રૂમે જઈને કંઈ કરી નાખવા જરૂરી હોય. HCl ને પાણીમાં નાખો કે HNO3 ને પાણીમાં નાખો તો એની વચ્ચે એચ બંધ બનશે, એને કારણે એના ઘટક ઘટક વચ્ચે જે આકર્ષણ હોય ને એના કરતાં દ્રાવક દ્રાવ્ય વચ્ચેનું આકર્ષણ વધી ગયું, એટલે હવે આદર્શ દ્રાવણ નહીં બને, સાચા દ્રાવણ બનશે. જે દ્રાવણો
ગમે તે સાંદ્રતાએ અને તાપમાને રાઉલ્ટના નિયમનું પાલન ન કરીને બિન આદર્શ દ્રાવણ એટલે કે સાચા દ્રાવણ કહેવાય. એટલે આ આદર્શ દ્રાવણ નથી. બીજું ઉદાહરણ દઉં, ફિનોલ અને એનિલિન, એમાં આપણે એચ બંધ બને બે એકબીજા સાથે. આનો એચ ઓલા પાસે ભિખારી બંધ બનાવતું હોય એટલે કે હાઇડ્રોજન બંધ બને, તો એ પણ દ્રાવક દ્રાવ્યના ઘટક વચ્ચે આકર્ષણ વધી જશે, એને કારણે બિન આદર્શ દ્રાવણ બનાવે. ક્લોરોફોર્મ CHCl3 અને એસિટોન CH3CO CH3, એમાં ઓક્સિજન પરમાણુ પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોનિક મેળવવાનાથી આ ખેંચવાનો પ્રયત્ન કરે, તેમાં પ્રાકર્ષણ વધી જવાને કારણે બિન આદર્શ દ્રાવણ બનાવે. તો આ ઉદાહરણ તમારી બુકમાં આપ્યા, એ સિવાયના જે ઘણા શીખવાડે છે જી નીટમાં હશે, કે આને આ કારણથી બિન આદર્શ દ્રાવણ કહેવાય. તો તમને આટલા ઉદાહરણ તો એટલે જ ખ્યાલ જ હોય છે. ગુજ આ જે તમારા ત્રીજા સેમની પરીક્ષા, આમાંથી કે નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ નથી અથવા કયું છે, તો કયા વિભાગમાં આવતું હોય, પણ જે એનું રહસ્ય સમજી જાય ને, કે દ્રાવક અને દ્રાવ્ય જ્યારે ભેગા થાય ત્યારે પહેલાં જેટલું જ આકર્ષણ હોય તો એ આદર્શ કહેવાય. કાંઈક વધતું હોય કે ઘટતું હોય તો ન હોય, એને પછી બાકીનું પાકું નહીં કરવું પડે. ચેપ્ટર પૂરું થાય પછી રહસ્ય શીખવાડી દઈશ, કારણ કે જી નીટ માટે આધાર સહિત બધી માહિતી દઈશ. હવે એક નવા કાર્ય તરફ જઈએ. ઉત્કલન બિંદુ ઉન્નયન, એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો ઉત્કલન બિંદુમાં થતો વધારો જેવું સમજાવું, એ પહેલાં ઉત્કલન બિંદુ શબ્દ સમજવાનો છે. ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુની સામાન્ય સમજ શું છે, કે જે તાપમાને પ્રવાહી ઉકળે તેને ઉત્કલન બિંદુ કહેવાય. પણ તમે વ્યાખ્યા લખો તો વ્યાખ્યા નથી, એના પર આધારિત MCQ કેવા હેરાન કરવા માટે પૂછે. ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું છે, જે તાપમાને તમે જેમ પાણીને ગરમ કરતા જશો, આ પાણી તપેલામાં ભર્યું છે, ગરમ કરવાનું ચાલ મૂકશો, ઉષ્મા ઉર્જા મળવાથી પાણીનાણું વધુ ને વધુ બાષ્પમાં રૂપાંતર પામશે, વધુ ને વધુ બાષ્પમાં રૂપાંતર પામશે. અત્યારના તાપમાને 40°C તાપમાન સપોજ છે, સમજીને જવાબ દેજો, વ્યાખ્યા તરફ લઈ જાઉં છું. અત્યારના તાપમાને કોઈ દી પાણીનું બાષ્પીભવન થાય તો અત્યારના તાપમાને થતું હોય છે, એટલે તો પાણી ઉડી જાય છે. આમ ભીનું કરીને ગયા હોય બીજા દિવસે, આમ ટૂંકમાં એમ નહીં કે 100°C તાપમાને, 100°C તાપમાને પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થશે. અત્યારના તાપમાને બાષ્પીભવન થવાનું છે. નિયત તાપમાને પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સ્થાપાઈ જાય છે. એને કારણે જે તમે બોટલ બંધ રાખ્યું હોય તો તપેલું બંધ રાખ્યું હોય, નિયત તાપમાને જેટલી બાષ્પ ઉત્પન્ન થવાની હતી એટલી થઈ ગઈ, ત્યાર પછી શું થશે, પછી પણ બાષ્પ ઉત્પન્ન થતી હશે, પણ જેટલા બાષ્પના કણ વધારાના ઉત્પન્ન થશે એટલા જ બાષ્પના કણોનું પાછું ઠારણ થઈ જશે. નવી બાષ્પ ન ઉત્પન્ન થવાથી સંતુલન સ્થાપાઈ જાય, એટલે બાષ્પ દબાણ માપો તો તમને અચળ થાય. હવે જો હું બોલું છું એ સાંભળજો, 40°C તાપમાને બાષ્પ દબાણ પાણીનું 245 mm છે, છતાંય કે સાહેબ 40°C તાપમાને અમે પાણી ઢોળીને ગયા હતા તો એ બધું ઉડી ગયું, બધું સંપૂર્ણ બાષ્પીભવન થઈ ગયું, એ તો એનું ઉત્કલન બિંદુ તો નહોતું આવ્યું, તો કેમ થયું, ખરેખર ન થાત. 40°C તાપમાને તમે ઢાંકણું ખુલ્લું રાખો તો હું કામ બધું બાષ્પીભવન તરત નથી થતું, એનું બાષ્પ દબાણ 245 mm છે, તમે ઢાંકણું ખુલ્લું રાખ્યું છે, ઢાંકણું ખુલ્લું રાખ્યું ઉપર જે વાતાવરણનું આવરણ જે છે હવાનું, એ એક ઢાંકણા જેવું કામ કરે છે, ઉપરનું એક ઢાંકણા જેવું કામ કરે છે, જેવું ઢાંકણા જેવું કામ કરે પ્રવાહી અને એની બાષ્પ વચ્ચે સંતુલન સ્થાપાઈ ગયું છે. પણ ઢાંકણું ખુલ્લું હોવાને કારણે જેવો હવાનો ઝોકો આવે છે આ મટી જાય છે, તો તરત અંદર રહેલી હવા બહાર નીકળી જાય છે, બહાર નીકળી જાય તો સંતુલનમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે, બાષ્પ ઓછી થઈ તો એ ઘટાડાની અસર નાબૂદ કરવા પાછું નવી બાષ્પ ઉત્પન્ન થાય છે, એટલે થોડુંક પાણી પાછું ઉડી જાય છે, પાછો હવાનો ઝોકો આવે એ બાષ્પને લઈને વહી જાય છે, પાછું એ ઓછી થઈ ગઈ નવી બાષ્પ ઉત્પન્ન થાય છે. એમ થઈ થઈને તમારું પાણી ધીમે ધીમે ખુલ્લા તપેલામાં કે ખુલ્લી બોટલમાં મૂક્યું હોય તો ઉડી જાય છે થોડા સમય પછી આ હવાના ઝોકાને કારણે. પણ તમે બંધ કરી દો, બિસ્લેરીની બોટલ પેક કરી દીધી, મહિનાથી પછી આવીએ તો શું થઈ જાય, થોડુંક પાણી ઓછું થઈ જાય, તો કાંઈ નથી, એટલું ને એટલું જ રહીએ, ટાઈટ એકદમ કરી હોય તો ઉપર બાષ્પ પણ હશે પણ એનું સંતુલન સ્થાપાઈ ગયું હશે, હવાના ઝોકા આવીને એને લઈ જતા નથી. પણ જો તમે એને ગરમ, હવે બરાબર સમજો, એક જટિલ હમણાં બુદ્ધિ આટા દેવાય જેવા પ્રકારનો પ્રશ્ન હમણાં પૂછવા જાઉં છું, એનો બેઝ બાંધી રહ્યો છું. ધીમે ધીમે તમે ઉષ્મા ઉર્જા વધારતા જાઓ છો, તાપમાન પહોંચાડ્યું 99°C, સમજો જરા, 99°C તાપમાન વધારશો તો વધારે ને વધારે બાષ્પ ઉત્પન્ન થશે. 99°C તાપમાને બાષ્પ દબાણ કેટલું, તો કે 300-755 mm. 99.8°C, તો ત્યારે બાષ્પ દબાણ કેટલું, તો કે 759 mm. તાપમાન વધારતો જાઉં છું, બાષ્પ દબાણ વધતું જાય છે. એની ઉપર જે ઢાંકણું જે હતું, વાતાવરણનું દબાણ, દરિયાની સપાટી આપણે ઊભા છીએ, તો એનું બાષ્પ દબાણ કેટલું, તો કે 760 mm નું ઉપર ઢાંકણું છે હવાના આવરણ. એ ઢાંકણાને ઉલારીને ફેંકી દે ને,
પછી એનું સંતુલન આપમેળે તમારું ખોળવાઈ જશે. જેવું તમે 100 સેલ્સિયસ તાપમાને પહોંચો છો, 100 સેલ્સિયસ તાપમાને પહોંચો છો, ત્યારે એનું બાષ્પમાં થઈ જાય છે 760 મિલીમીટર એક વાતાવરણ જેટલું. ઉપર પર એક વાતાવરણનું ઢાંકણું દબાણ છે. હવે તમે જરાક તાપમાન વધારો છો 100.0001, તો તમારું બાષ્પમાન થઈ ગયું 760.0001. જરાક વધ્યું તો ઉપરનું જે આવરણ છે એને તો ઉલાળીને ફેંકી દે, એના કરતાં વધારે હોવાથી હવાના ઝોકા આવે કે ના આવે કે ભાગી જા, એને ઉલાળી ઉલાળીને અંદરથી હવા નીકળવાનું ચાલુ જ થઈ જશે. ચાલુ થઈ અને તમારું બધું પાણી ઉડી જશે, એને કારણે તમારા પાણીનું બાષ્પીભવન થાય છે. એટલે ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ તાપમાને તમારું, જે તે પાણીની વાત કરું, પાણીનું ઉત્કલન બિંદુ 100, એ શા માટે બધું ઉકળી જાય છે? હવે એને આવરણ નડતું નથી, એને ઉલારીને ફેંકી દે, એટલે એની વ્યાખ્યા શું થશે? જે તાપમાને જે તે પ્રવાહી હોય, પાણી હોય, ઇથેનોલ હોય, ગમેનું, જે તે પ્રવાહી, પછી તમારું દ્રાવક હોય કે દ્રાવણ, જે તે તાપમાને, સોરી, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ કેટલું થઈ જાય? 1 bar અથવા તો 1 વાતાવરણ. 1 bar બોલો કે 1 વાતાવરણ. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થાય તેને તેનું ઉત્કલન બિંદુ કહે છે. હવે એક પ્રશ્ન કહું છું, જે એક વખત કીધેલું હતું પણ થોડીક માહિતી આપી, પછી એક બીજો જટિલ પ્રશ્ન પૂછું છું. પહેલાં એક સિમ્પલ પ્રશ્ન પૂછું છું. એક વ્યક્તિ જે છે એ પોરબંદર દરિયા કિનારે ફરવા ગયો, ત્યાં તડકો પડતો બિસ્લેરીની બોટલ ખરીદી લીધી 1 લિટરની, કે પાણી પીવા થાય, થોડું પીએ નહીં થયું તો. હા, બોટલ 1 લિટરની ખરીદી લીધી, 1 લિટરમાંથી થોડુંક પાણી પી લીધું. પછી અહીં રખડતા રખડતા જૂનાગઢ આવ્યો. જૂનાગઢમાં ગિરનારના ઘણા વખાણ આંભળ્યા કે મજા આવે ને આ તે, હાલો ગિરનાર ચડી, દર્શન કરવા ગિરનાર ચડ્યો. પાણીની બોટલ ભેગી જતી, થોડીક વૈધી હતી, શીકણો હતો એટલે ભેગી વૈધી પર ભેગી રખડાવતો. હવે એની જ બોટલમાં લડી લેતો, થોડુંક પાણી પીધું હતું. હવે એ જે વ્યક્તિ આ પાણી પીધું હતું, શુદ્ધ પાણી અંદરમાં ભેડ્યું હતું, પ્યોર પાણી, તો આ પ્યોર પાણી જ હતું. એ પોરબંદરમાં એને કોઈક વ્યક્તિ કીધું કે તારા પાણીનું ઉત્કલનનું કેટલું છે, દરિયા કિનારે બેઠો હતો ત્યારે એને પ્રયોગ કરી થર્મોમીટરથી માપ્યું કે ક્યાં તાપમાને ઉકળવાનું ચાલુ થઈ જાય, અને હું ગરમ કરું તો મેક્સિમમ તાપમાન કેટલું મળે, તો કે 100 સેલ્સિયસ તાપમાને ઉકળવાનું થઈ ગયું ઠેકરામાં. પછી જ પાણી લઈને ગિરનારે પહોંચી ગયો દત્તાત્રેય. ત્યાં પહોંચી પછી એનું ઉત્કલન બિંદુ માપે છે, તો એનું ઉત્કલન બિંદુ શું થઈ જાય? ઘટી જાય ને અહીંયા ઉપર, તો એ જ પાણી છે વૈધુત હોય છે. તો દત્તાત્રેય પહોંચીને પછી તપેલામાં નાખીને જ્યારે થર્મોમીટરથી રીડિંગ કરે કે ક્યાં તાપમાને બધું ઉકળી જાય છે, ઉપર પહોંચે તો એના ઉત્કલન બિંદુમાં શું થઈ જાય? ઘટાડો કે વધારો થાય? કાંઈ ન થાય, કાંઈ ન થાય કે ઘટાડો થઈ જાય. હવે જે લોકો ઘટાડો, મેં હું ઘણી વખત સાચો જવાબ ઢોળીને તમને ચેક કરું, પેલા હું ઘટાડો ઢોળી દઉં, ઘટાડો થાય કે ના ના, એ બોલે એનાથી વિપરીત, હું પેલા સાચો જવાબ ખાસ કરીને તમને ચકાસવા બોલું. તો આ જો બુદ્ધિ પર આધારિત પઝલ છે કે દરિયા કિનારે શુદ્ધ પાણીનું જેટલું ઉત્કલન બિંદુ હોય, શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ હોય, તમને કહે કે માઉન્ટ આબુ ઉપર કે ગિરનાર ઉપર કે બીજું કે આટલી ઊંચાઈએ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હતું, કે હવે બધાને ખબર છે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ હોય, ગમે એ વયા જાઓ ને બહુ ફરક પડે. આ ગિરનારે વહીને તમે પ્રયોગ કરો ને તો તમારું પાણી 100 સેલ્સિયસ થર્મોમીટર આંખ બતાવે જ નહીં, 100 પહેલાં તો બધું ઉકળી ગયું હોય, 99 કે 98 ઉકળી ગયું હોય, તો એ કેમ? શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ તો 1 હશે. એટલે તમને ઉત્કલન બિંદુની સાચી વ્યાખ્યા શીખવાવી પડી કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થાય, 1 વાતાવરણ એટલે હું એની ઉપર જે આ વાતાવરણ છે એના જેટલું થાય, દરિયા કિનારે 1 વાતાવરણ બરાબર 760 મિલીમીટર થતું હોય છે, ત્યાં પ્રેશર એટલું હોય છે. તમે જાણો છો જેમ ઊંચાઈ ઉપર જાઓ એમ દબાણ વધે કે ઘટતું જાય? ઘટતું જાય. તો ત્યાં ગિરનાર ઉપર જે વ્યક્તિ પહોંચે છે અને તપેલામાં પાણી નાખીને ચેક કરે છે, તો એને 100 સેલ્સિયસ સુધી ગરમ કરતાં પહેલાં એનું તપેલીમાંથી પાણી વહી જાય, 98 સેલ્સિયસ તાપમાને ઉડી જાય. હું કામ ઉડી જશે? કારણ કે ત્યાં જે વાતાવરણ હોય એનો જે ઢાંકણી છે, તપેલામાં જ્યારે ગરમ કરીને બેઠો છે, ઉપરનું હવાનું આવરણ કે જેને ઉલારીને પાણીને કાઢવાનું છે, જે કાઢવાનું છે, એ આવરણ 760 મિલીમીટર નથી, એ 740 મિલીમીટર છે. એટલે એને 740 મિલીમીટર સુધીનો ગરમ કરવા જેટલી ઉષ્મા ઉર્જા દેવી પડતી હતી ને, એટલામાં જ વહી જશે. એ નીચે ગરમ કરે તો પણ 740 માટે 98 જ જોતું હતું, ઉપર ગરમ કરે તો પણ 740 માટે 98 જોયું. દરિયા કિનારેની સપાટીએ કેટલું દબાણ હતું હું તમને સમજાવું, આમાં તરત ઝડપથી બોલીશ તો નહીં સમજાય. સમજો જે બીજો બીજો એનાથી અઘરો પ્રશ્ન જે પૂછાઈ ગયો જીની અંદર, આ વારો ગુજ અત્યારે જે પ્રશ્ન છે ગુજકેટમાં પૂછાઈ ગયો, હવે જે એના પછી બીજો પ્રશ્ન ઢોળી છે જી 2007માં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, હમણાં બીજો આપું છું એના જેવું. આ વ્યક્તિ દરિયા કિનારે જે બેઠો છે, તપેલામાં પાણી નાખી ગરમ કરવાનું ચાલુ રાખ્યું છે. તમે જાણો છો કે પાણી 100 સેલ્સિયસ શુદ્ધ પાણી તપેલામાં નાખી
અને દરિયા કિનારે બેવું તો 100, પછી હજી સ્ટવ ગેસનો ચાલુ રાખી દો તો 101, 102 તે આવે ના આવે. પછી ઉત્કલન ગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા લઈને પાણી બધું ઉઠતું જ જશે, તાપમાન 101 નહીં આવે. હવે હું એને ગરમ કરવાનું ચાલુ કરું છું 90 સેલ્સિયસ તાપમાને, એનું બાષ્પ દબાણ 730 મિલીમીટર. 95 સેલ્સિયસ તાપમાને 740 મિલીમીટર. 98 સેલ્સિયસ તાપમાને 745, આશરે ફિગર બધાને મૂકું છું. 99 સેલ્સિયસ તાપમાને 750 મિલીમીટર. 99.5 સેલ્સિયસ તાપમાને 755. 100 સેલ્સિયસ તાપમાને 760 મિલીમીટર. તો દરિયા કિનારે એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર છે, બધી જગ્યાએ નહીં, દરિયા કિનારે. તો ત્યાં જ્યારે એ વ્યક્તિ 98 સેલ્સિયસ તાપમાને પહોંચે છે ત્યારે બાષ્પદબાણ કેટલું હોય છે? 745. આટલી ઉષ્મા ઉર્જા આપે તો ગમે તે જગ્યાએ બાષ્પદબાણ આટલું જ થશે. પણ છતાં તમારું પાણી આ દરિયા કિનારે જ્યારે તપેલી નાખીને બેઠો તો હવે ઉડી જતો નથી, કારણ કે ઉપરના આવરણનું દબાણ કેટલું છે દરિયા કિનારે? ઉપરનું ઢાંકણાનું 760 મિલીમીટર. એટલે 760 જેટલું પહોંચે 100 સેલ્સિયસ તાપમાને ત્યારે ઉકળે છે. જ્યારે ગિરનારે એ વ્યક્તિ પહોંચે ત્યારે ગેસનો ચૂલો ચાલુ કરે તો 98 સેલ્સિયસ તાપમાને એનું બાષ્પદબાણ 745 જ થાય, 745 જ થાય. પરંતુ બહારનું આવરણ પણ એટલું જ છે, અથવા 740 માટે અહીં કહીએ, 12/745 છે ગિરનારે. તો 98 સેલ્સિયસ તાપમાને પહોંચશે તો વાતાવરણ આવરણ જેટલું દબાણ એને પ્રાપ્ત કરી લીધું, એટલે વાતાવરણનો ઉલારિયો કરી બધું પાણી ઉડી જશે. એટલે જેમ ઊંચાઈ વધતી જાય એમ ઉત્કલન બિંદુ ઘટે, કારણ કે બાષ્પ દબાણ નીચું થાય. એટલે એક બીજો પ્રશ્ન કરું છું જે પૂછાઈ ગયો G2007માં, એમને મૌખિક જ બોલું છું, વિચારીને જવાબ દેજો. પ્રેશર કુકરમાં રાંધવાથી ખોરાક સહેલાઈથી અને ઝડપી રંધાઈ જાય છે, કારણ કે ઓપ્શન આપેલા હતા. પ્રેશર કુકરમાં પાણીનું ઉત્કલન બિંદુ વધે છે, એક જ જગ્યાએ, પ્રેશર કુકર ગિરનારે ને દરિયા કિનારે નથી, એકની એક જગ્યાએ છે. એક ઓપ્શન આપ્યું છે કે પાણીનું ઉત્કલન બિંદુ વધે, એક આપ્યું છે પ્રેશર કુકરમાં રાંધવાથી પાણી અને તેની બાષ્પ બંનેની ગરમી મળે છે, આથી ઉષ્મા વધુ મળવાથી ખોરાક ઝડપથી રંધાઈ જાય, કારણ કે વરાળમાં ઉત્કલન ગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા હોય પર હીટ મળે. ત્રીજું લખેલું છે ઉત્કલન બિંદુ નીચું જાય છે. ચોથું લખેલું છે પ્રેશર કુકરમાં દબાણ હેઠળ ખોરાક રંધાય છે. ચાર ઓપ્શન આપેલા છે, ફરીથી બોલું છું. પહેલું, પ્રેશર કુકરમાં ઉત્કલન બિંદુ ઊંચું વહી જાય છે, એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન થાય છે. બીજું, પ્રેશર કુકરમાં પાણી અને તેની બાષ્પ બંનેની ઉષ્મા મળે છે, ઉત્કલન બિંદુ નીચું જાય છે. અને ચોથું, કે દબાણ હેઠળ ખોરાક રંધાય છે. જે લાગુ પડતું હોય તમે કહો. હવે જે કંઈ પર એનો સાચો જવાબ શું છે હવે સમજાવું છું. મોટાભાગના વ્યક્તિ કે વરાળમાં આ પ્રાઇમરી સેક્શનમાં શીખાવો કે ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દાજી જવાય, કારણ કે તેમાં ઉત્કલન ગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા હોય, એટલે વરાળની એ ગરમી મળે એટલે ખોરાક રંધાઈ જતો હોય, એને સિલેક્ટ કરીને મોટાભાગના આવ્યા, એ ખોટો છે. ચોથું, કે એમાં દબાણ છે એટલે ખોરાક, તો આમ દબાણ કંઈ દબાવવાથી કંઈ દબાઈ જતા નથી, એટલે ડી એ એનો સાચો જવાબ. મેં ખાસ કરીને, કારણ કે મોટે કે પહેલાં હશે ને બધા એમ ખોટા, પછી છેલ્લે સાચો આવશે, એ જવાબ હતો એનો સાચો હતો, કે પ્રેશર કુકરમાં પાણીનું ઉત્કલન બિંદુ ઊંચું વહી જાય. એનું ઉત્કલન બિંદુ જ ઊંચું વહી જાય, જેવી રીતે પાણીમાં તમે મીઠું નાખી દો એક વખત કીધું હતું, તો ઉત્કલન બિંદુ ઊંચું વહી જાય અને તમારા ખોરાકને જે કઠોળ છે એને વધુ હીટ મળે, એને કારણે ઝડપથી રંધાઈ જાય. એ જ સિદ્ધાંત આમાં કામ કરશે, મીઠું કે કાંઈ નથી નાખ્યું. પ્રેશર કુકર તમારું પેક છે, બરાબર સમજવા પ્રયત્ન કરજો. આ G2007માં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. પ્રેશર કુકરને જ્યારે તમે પેક કરો છો, ખુલ્લું નથી રાખતા, પેક હોવાને કારણે જે વરાળ ભેગી થાય છે, એ વરાળ ભેગી થાય છે, એ એકઠી થયેલી વરાળ, ઓલું ખાલી જે ઢાંકણું હતું એનું એક વાતાવરણ દબાણ હતું, આ જેમ વરાળ ભેગી થતી ગઈ, પ્રેશર વધતું ગયું, પ્રેશર વધતું ગયું, તો તમારા પાણી ઉપર એક વાતાવરણ દબાણ રહેશે કે દબાણ વધતું જાય? દબાણ વધતું ગયું ને, દોઢ વાતાવરણ, બે વાતાવરણ, દબાણ વધતું ગયું. દબાણ વધ્યું તો એનું બાહ્ય આવરણ હવે દોઢ વાતાવરણનું થઈ ગયું. એને કારણે હવે જે બાકીના પાણીને ઉકળવું હોય તો હજી ગરમી દેવી પડશે. હજી ગરમી આપશો ત્યારે ઉકળશે. પ્રેશર કુકરમાં શુદ્ધ પાણીમાં થર્મોમીટર નાખીને જોવાનું, એ 100 સેલ્સિયસ તાપમાન નહીં બતાવે, 150 સેલ્સિયસ સુધીનું તાપમાન બતાવશે, એટલી બધી ગરમી લેશે. એટલે પ્રેશર કુકરમાં જે તમારી વરાળ ભેગી થવાને કારણે એનું બાહ્ય વાતાવરણનું દબાણ ઊંચું જાય છે, તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું છે? જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય, અહીં તમારું એક વાતાવરણ એટલે કે દોઢ થઈ ગયું, અંદર દોઢ વાતાવરણ જેટલું પ્રેશર ઓલે વરાળે ઉત્પન્ન કર્યું, એને કારણે
એટલું જ્યારે બાષ્પ દબાણ હવે પાછું ભેગું કરશે ને એટલી ગરમી લેશે ત્યારે તમારું અંદર રહેલું પાણી ઉકળશે, નહીં તો ઉકળવા નહીં દે. તો ઉત્કલનબિંદુમાં સોરી પ્રેશર કુકરમાં રાંધવાથી એનું ઉત્કલન બિંદુ વધી જાય છે, એને કારણે ખોરાક ઝડપથી રંધાઈ જાય. તો આમાં મોટાભાગના વ્યક્તિ ખોટો ઓપ્શન સિલેક્ટ કરીને આવે, એટલે એ વસ્તુ જે છે આવી જટિલતા સિદ્ધાંત જે છે એ ક્લિયર હોય તો આમાં વાંધો ના આવે, નહીં તો બુકમાં તો ખાલી ઉત્કલનબિંદુની વ્યાખ્યા હતી. હવે ઉત્કલનબિંદુ ઉન્નયન શું છે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું.